गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरा गुरुर् साक्षात् परम् ब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे एजियोट्रोप मिश्रण छे एनी वात करवी छे। एजियोट्रोप तो केटला प्रवाहीओ ने मिश्र करता ए एजियोट्रोप छे एनी रचना करे। केटला प्रवाहीओ ने मिश्र करता ते एजियोट्रोप रचे छे। तो केटला प्रवाहीओ एवा छे के जेने आपणे मिश्र करीए तो ए एजियोट्रोप छे एनी रचना छे करे छे। આ દ્વિઅંગી મિશ્રણ છે। તો એઝિયોટ્રોપ છે દ્વિઅંગી મિશ્રણ છે, એનો અર્થ એવો થયો કે એમાં બે ઘટકો છે, આપણે બે પ્રવાહીઓ છે એને મિશ્ર કરીએ છીએ અથવા તો બે ઘટકો છે એને મિશ્ર કરીએ છીએ। એટલે જે મિશ્રણમાં બે ઘટકો હોય એવા મિશ્રણને આપણે દ્વિઅંગી મિશ્રણ છે કહી શકીએ। તો આ દ્વિઅંગી મિશ્રણ છે, એઝિયોટ્રોપ છે, બરાબર, જેમાં પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંગઠન સરખા હોય છે। એની અંદર પ્રવાહી અને બાષ્પ અવસ્થાના સંગઠન સરખા હોય એનો અર્થ એવો થયો કે એની સાંદ્રતા છે એ સમાન હોય। પ્રવાહી અને બાષ્પ અવસ્થાની સાંદ્રતા મતલબ કે કોન્સન્ટ્રેશન સાંદ્રતા સમાન હોય છે। એટલે કે એના ઉત્કલન બિંદુ છે એ સમાન હોય અથવા તો ઉત્કલન બિંદુ છે એ અચળ હોય છે। એઝિયોટ્રોપ એટલે કે તેમના ઉત્કલન બિંદુ, એમના એટલે કોના, પ્રવાહી અને બાષ્પ અવસ્થાના ઉત્કલન બિંદુ સમાન હોય છે અથવા અચળ હોય છે અથવા તે અચળ તાપમાને ઉકળે છે। અચળ તાપમાને ઉકળે છે મતલબ એમના ઉત્કલન બિંદુ સમાન છે અથવા તો અચળ છે, એટલે કે બંનેના પ્રવાહી અવસ્થા અને બાષ્પ અવસ્થા, ખાસ કરીને આવા એઝોટ્રોપ છે, આવા એજિયોટ્રોપ મિશ્રણને જે મિશ્રણની અંદર જે ઘટકો છે એજિયોટ્રોપ મિશ્રણની અંદર એને આગળ જતા વિભાગીય નિસંદનથી અલગ કરી શકાતા નથી। હવે એજિયોટ્રોપ મિશ્રણમાં રહેલા ઘટકોને વિભાગીય નિસંદનથી અલગ કરી શકાતા નથી, અલગ કરી શકાતા નથી। આપણને ખબર છે કે વિભાગીય નિસંદન છે પદ્ધતિ એ ઉત્કલન બિંદુનો તફાવત હોય એના માટે કામ આવે। કોઈ બે પ્રવાહીને આપણે મિશ્ર કરીએ અને એની અંદર ઉત્કલન બિંદુ છે જુદા જુદા હોય
તો ટેમ્પરેચર આપીએ રાઉન્ડ બોટમ ફ્લાસ્કની અંદર, એ પ્રવાહી દ્રાવણને લઈએ, ટેમ્પરેચર આપીએ જેનું ઉત્કલન બિંદુ છે એ પહેલાં હોય, એનું બાષ્પની અંદર રૂપાંતર થાય અને એ બાષ્પ છે એને કન્ડેન્સર મારફતે બહાર છે કાઢી લેતા હોઈએ. તો ઉત્કલન બિંદુનો તફાવત હોય તો પ્રવાહી ઘટકો છે એને આપણે સેપરેટ કરી શકીએ છીએ, અલગ કરી શકીએ છીએ. પણ એઝિયોટ્રોપ મિશ્રણ એવું છે કે એની અંદર ઉત્કલન બિંદુ છે સમાન હોય તો સમાન તાપમાને એ ઉકળે બંને ઘટકો, એટલે આગળ જતા એને વિભાગીય નિસંદન પદ્ધતિથી આપણે અલગ કરી શકતા નથી, એની અંદર રહેલા જે કંઈ ઘટકો છે એમને. તો આવા એઝિયોટ્રોપ છે એ કેટલા પ્રકારના છે? તો એઝિયોટ્રોપ મિશ્રણના બે પ્રકાર છે, એઝિયોટ્રોપ બે પ્રકારના છે. તો બે પ્રકારના એઝિયોટ્રોપ છે. પહેલું નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ, નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ, અને બીજું છે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ, મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. એમાં નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ અને મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ એમ એઝિયોટ્રોપના બે પ્રકાર છે. એની અંદર આપણે નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ છે એની ચર્ચા કરીએ. તો નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ કોને કહેવાય? નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ જે એઝિયોટ્રોપ મિશ્રણ, જે એઝિયોટ્રોપ મિશ્રણ રાઉલ્ટના નિયમથી, રાઉલ્ટના નિયમથી વધુ ધન વિચલન દર્શાવે છે, વધુ ધન વિચલન દર્શાવે છે તેને નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ કહેવાય. તો જે એઝિયોટ્રોપ મિશ્રણ રાઉલ્ટના નિયમથી વધુ ધન વિચલન દર્શાવે છે તેમને નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ છે કહેવાય. રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે એનો અર્થ એવો થાય કે વધુ બાષ્પ મળે છે દ્રાવણમાંથી, મિશ્રણમાંથી વધુ ઘટકો છે બાષ્પ સ્વરૂપની અંદર રૂપાંતરિત થાય છે. એનો અર્થ એવો થયો કે એમાં ઘટકો વચ્ચે આંતરાણીય આકર્ષણ બળ જે છે એ ઓછું છે, બરાબર ઓછું છે. તો ઉત્કલન જે છે એનું ઉકળવાની વાત એ ઓછા ટેમ્પરેચરે થશે, નીચા તાપમાને આપણે એને ઉકાળી શકશું એ એઝિયોટ્રોપને. એટલે એવું જે એઝિયોટ્રોપ છે નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ છે આપણે કહીએ છીએ. ખાસ કરીને ઇથેનોલ અને પાણીનું વિભાગીય નિસ્યંદન દ્વારા મળતું કદ જે છે એ 95% ઇથેનોલ અને પાણી છે ધરાવે છે, જે નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ છે. તો ઇથેનોલ પાણી જે વિશિષ્ટ સંગઠન છે, વિશિષ્ટ સંગઠન વિભાગીય નિસંદનથી, વિભાગીય નિસંદનથી કદથી 95% ઇથેનોલ અને પાણી ધરાવે છે, અને પાણી ધરાવે છે. હવે આગળ જતા એ એઝોટ્રોપ જે છે એને વિભાગીય નિસંદનથી આગળ જતા હવે એના ઘટકો છે ને આપણે અલગ કરી શકતા નથી, બરાબર. બીજી વાત આપણે જે કરીએ છીએ મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપની, એની ચર્ચા કરીએ આપણે.
મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. જે એઝિયોટ્રોપ મિશ્રણ મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપમાં શું કહી શકીએ, જે એઝિયોટ્રોપ મિશ્રણ રાઉલ્ટના નિયમથી વધુ ઋણ વિચલન દર્શાવે છે, તેવા વિશિષ્ટ સંગઠનને મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ વધુ પ્રબળ છે એટલે બાષ્પ ઓછી બને, જે રાઉટના નિયમથી ઋણ વિચલન છે એ દર્શાવે છે. દાખલા તરીકે નાઇટ્રિક એસિડ અને પાણીનું મિશ્રણ, નાઇટ્રિક એસિડ અને પાણી કદથી 68% નાઇટ્રિક એસિડ દળથી 68% નાઇટ્રિક એસિડ તથા 32% પાણી ધરાવે છે. તો નાઇટ્રિક એસિડ અને પાણીનું જે મિશ્રણ છે એ એઝિયોટ્રોપ મિશ્રણ છે કે જેની અંદર 68% દળથી નાઇટ્રિક એસિડ અને 32% પાણીનું એ એઝિયોટ્રોપ મિશ્રણ છે. એને પણ એ ઘટકોને પણ એક વખત એઝિયોટ્રોપ મિશ્રણ છે મળ્યું, એ પછી આગળ જતા એના વિભાગીય નિસ્યંદનથી એ બંને ઘટકો એટલે કે નાઇટ્રિક એસિડ અને પાણીને આપણે અલગ કરી શકતા નથી. હવે પછી આપણે સંખ્યાત્મક ગુણધર્મ છે એની ચર્ચા છે એ કરીશું. તો આપણે સંખ્યાત્મક ગુણધર્મો છે એની વાત કરીએ. સંખ્યાત્મક ગુણધર્મો જ્યારે આપણે બાષ્પશીલ દ્રાવકની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય છે એ ઉમેરી અને દ્રાવણ છે એ બનાવીએ ત્યારે શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનતા દ્રાવણ છે એનું બાષ્પ દબાણ છે એ ઘટે છે. જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે ત્યારે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણનું બાષ્પ દબાણ
ઘટે છે. તો દ્રાવણ ની અંદર રહેલા દ્રાવક છે એનું વાસ્તવમાં બાષ્પ દબાણ ઘટે છે. એટલે શુદ્ધ દ્રાવક ની સાપેક્ષે દ્રાવણ નું બાષ્પ દબાણ છે ઘટ્યું, એ બાષ્પ દબાણ ઘટે છે એનો આધાર છે દ્રાવ્ય કણો છે એના ઉપર છે. કારણ કે અબાષ્પશીલ દ્રાવ્ય છે આપણે ઉમેરીએ છીએ, તો અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરીએ છીએ એને કારણે દ્રાવણ નું બાષ્પ દબાણ છે ઘટી જાય છે. એટલે શુદ્ધ દ્રાવક કરતા એ જ દ્રાવક ની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ છે ઉમેરી દઈએ, ઉગાડી દઈએ અને પછી દ્રાવણ બનાવી દઈએ, તો એ દ્રાવણ નું બાષ્પ દબાણ છે એ શુદ્ધ દ્રાવક ની સાપેક્ષે ઓછું હશે. શુદ્ધ દ્રાવક ની સાપેક્ષે દ્રાવણ નું બાષ્પ દબાણ છે એ ઘટે છે. આ બાષ્પ દબાણમાં જે ઘટાડો છે એ કેટલાક ગુણધર્મો છે એને અસર કરે છે. બાષ્પ દબાણ તો ઘટે જ છે, એટલે આપણે એમ કહી શકીએ કે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડો એ સંખ્યાત્મક ગુણધર્મ છે. બીજા નંબરમાં ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઉત્કલન બિંદુમાં ઉન્નયન સંખ્યાત્મક ગુણધર્મ છે. ઠાર બિંદુમાં ઉન્નયન કોના દ્રાવકના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે, પણ એ દ્રાવક કોની અંદર છે દ્રાવણમાં છે. એટલે આપણે જ્યારે દ્રાવણ બનાવીએ છીએ ત્યારે શુદ્ધ દ્રાવકની સાપેક્ષે દ્રાવણ છે એના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. ઠાર બિંદુ છે ઘટે છે, ઠાર બિંદુમાં અવનયન જોવા મળે, અભિસરણ દબાણમાં ફેરફાર થાય. અભિસરણ, અભિસરણ અથવા તો પરાસરણ દબાણમાં ફેરફાર. તો બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઠાર બિંદુમાં અવનયન, અભિસરણ દબાણમાં ફેરફાર, આ ગુણધર્મોને સંખ્યાત્મક ગુણધર્મો છે કહેવાય. સંખ્યાત્મક અને એ સંખ્યાત્મક ગુણધર્મ છે એ કોના ઉપર આધાર રાખે? દ્રાવ્યના કણોની સંખ્યા ઉપર. દ્રાવણમાં રહેલા કુલ કણોની સંખ્યા અથવા તો દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે. દ્રાવ્ય કણોની સંખ્યા તથા દ્રાવણમાં રહેલા કુલ કણોની સંખ્યા એટલે કે ઘટક કુલ કણોની સંખ્યા, દ્રાવ્યના કણોની સંખ્યા તથા દ્રાવણમાં રહેલા કુલ કણોની સંખ્યા ઉપર આધાર રાખે, એના સ્વભાવ ઉપર આધારિત નથી. સંખ્યાત્મક ગુણધર્મો છે દ્રાવ્યના સ્વભાવ પર આધારિત નથી. સ્વભાવ પર આધારિત નથી એટલે એની ઓળખથી એ સ્વતંત્ર છે. એની ઓળખાણારે કોઈ મતલબ નથી કે સુક્રોઝ છે, ગ્લુકોઝ છે, યુરિયા છે, કયા પ્રકારનો ઘટક છે એની સાથે કોઈ મતલબ નથી. દ્રાવણની અંદર એના સંખ્યાકણો કેટલા છે એના ઉપર સંખ્યાત્મક ગુણધર્મોનો આધાર છે રહેલો છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે પાણી લીધું બરાબર, અને પાણીની અંદર હું ગ્લુકોઝ ઉમેર્યો, ગ્લુકોઝ, અને એ જ પાણીની અંદર હું NaCl છે ઉમેરતો હોઉં. NaCl અવબાષ્પીલ દ્રાવ્ય છે એ પાણી બાષ્પીલ દ્રાવણની અંદર ઉમેરા, દ્રાવણ બદલવું, તો એ ગ્લુકોઝ પાણીની અંદર આનું વિયોજન નહીં થાય. એટલે પાણીની અંદર ગ્લુકોઝના કણો જે છે એની સંખ્યા એક છે, પણ પાણી ની અંદર NaCl છે એ દ્રાવ્ય કરીએ ત્યારે NaCl નું આયનીકરણ થઈ જશે Na+ અને Cl- તરીકે. તો NaCl ઓગાળીએ છીએ પાણી ની અંદર, તો એ દ્રાવણ ની અંદર
દ્રાવ્યના સંખ્યાપણો છે એ 2 છે. એનો અર્થ એવો થયો કે ગ્લુકોઝ પાણીની અંદર ઉગાડીને જે દ્રાવણ બનાવીએ છીએ એના કરતા NaCl પાણીની અંદર ઉગાડીને દ્રાવણ બનાવીએ તો બાષ્પ દબાણમાં વધુ ઘટાડો થાય, ઉત્કલન બિંદુમાં વધુ વધારો થાય, ઠાર બિંદુમાં વધુ ઘટાડો થાય અને અભિસરણ દબાણમાં ફેરફાર થાય. તો સંખ્યાત્મક ગુણધર્મો છે બદલાય એના માટે દ્રાવ્યના સંખ્યાપણો છે એના ઉપર એનો આધાર છે, નહીં કે એના સ્વભાવ ઉપર કે આ ગ્લુકોઝ છે આ NaCl છે. ગ્લુકોઝને બદલે સુક્રોઝ ઉમેરેલો હોય તો સુક્રોઝનું પણ આયનીકરણ નહીં થાય, એ પણ અવયોજિત રહેશે પાણીની અંદર. એનો અર્થ એવો થાય કે એમાં પણ દ્રાવ્યના સંખ્યાપણો એક મળશે. તો બાષ્પ દબાણમાં ગ્લુકોઝ અને સુક્રોઝ દ્વારા એક સરખો ઘટાડો છે થાય. તો એની ઓળખ છે એનાથી સ્વતંત્ર છે, સ્વભાવથી સ્વતંત્ર છે, આધાર કોના ઉપર રાખે છે? દ્રાવ્યના કણોની સંખ્યા ઉપર. તો સંખ્યાત્મક ગુણધર્મો છે એનો આધાર દ્રાવ્યના સંખ્યા કણો ઉપર છે, નહીં કે એની ઓળખ ઉપર, સ્વભાવ ઉપર. આગળ જતા વિશેષ આપણે એમની ચર્ચા છે કરીશું. ઓકે.